नमस्कार विद्यार्थी मित्रों, आजना वीडियो में आपणे लेसन 5 छे साधनोनो विस्तारथी परिचय एमां चोपड़ीमां पाना नंबर 23 ऊपरना जे साधनो छे एना विशे आपणे भणवाना छे। आगळना वीडियोमां आपणे आगळना साधन छे करेल छे। आजना वीडियोमां आपणे त्रण साधन भणवाना छे। एमां छे पहेलुं सीपीयू, ત્યારબાદ મધરબોર્ડ અને ત્યારબાદ સ્પીકર। આ ત્રણેય સાધન વિશે આજે આપણે આ વિડીયોમાં છે માહિતી મેળવીશું કે કમ્પ્યુટરમાં કેવી રીતે ઉપયોગી છે અને કમ્પ્યુટરમાં શા માટે આ બધા સાધનો કમ્પ્યુટર માટે જરૂરી છે। સ્પીકર, પાંચમું સ્પીકર। સ્પીકર એ માહિતી બહાર કાઢવા માટેનું સાધન છે। સ્પીકર માહિતી બહાર કાઢવા માટેનું સાધન છે, એટલે કે સ્પીકર એ આઉટપુટ ડિવાઇસ છે। સ્પીકર વડે તમે ગીત સંગીત છે સાંભળી શકો છો। સ્પીકર વડે કમ્પ્યુટરમાં રહેલા ગીત અને અવાજ છે એ સાંભળી શકાય છે। સ્પીકરથી શું કરી શકો? તમે બધાએ સ્પીકર જોયું હશે, સ્પીકરથી તમે ગીત સંગીત છે એ સાંભળી શકો છો। તમારા કમ્પ્યુટરની અંદર જો સ્પીકર જોઈન્ટ હોય તો તમારા કમ્પ્યુટરમાં રહેલા ગીત છે તમે સ્પીકરમાં તમે વધારે અવાજમાં સાંભળી શકો। હવે જેમ સ્પીકર વધુ વોલ્ટના તેમ તેનો અવાજ છે એ મોટો સંભળાય છે। જેમ જેમ સ્પીકરના વોલ્ટ વધુ હોય એમ એનો અવાજ છે વધારે સંભળાય, એટલે કે વધારે તમે સાંભળી શકો। જેમ નાના સ્પીકર હોય તો એનો વોલ્ટ વધારે હોય નહીં તો તમે એને બહુ દૂર સુધી સાંભળી ન શકો, એનો અવાજ બહુ દૂર ન આવે। પણ જેમ સ્પીકર મોટા હોય બરાબર, તો એના વોલ્ટ વધુ હોય તો તમે એનો અવાજ છે એ તમને દૂર સુધી સંભળાતો હોય। ત્યારબાદ સીપીયુ, છઠ્ઠું સાધન છે સીપીયુ। જેને માઇક્રો પ્રોસેસર પણ કહે છે બરાબર, સીપીયુ સીપીયુ અને એનું બીજું નામ છે માઇક્રો પ્રોસેસર પણ એને કહેવાય। હવે સીપીયુ એક માહિતી પર પ્રક્રિયા કરવા માટેનું સાધન છે। માહિતી પર પ્રક્રિયા કરવા માટેનું સાધન એટલે કે પ્રોસેસિંગ ડિવાઇસ છે સીપીયુ। આ ખાસ યાદ રાખજો, તમને ખાલી જગ્યામાં પૂછે સીપીયુ કેવું ડિવાઇસ છે તો સીપીયુ એ પ્રોસેસિંગ ડિવાઇસ છે। હવે કમ્પ્યુટરના દરેક કાર્યો પાછળ સીપીયુ મહત્વનો ભાગ ભજવે છે। કમ્પ્યુટરમાં તમે જે કાંઈ પણ કામ કરો છો એની પાછળ સીપીયુ છે એ મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે કમ્પ્યુટરમાં તમે જે કાંઈ પણ કામ કરી શકો છો એ બધું કામ જો સીપીયુ હોય તો જ થાય, બાકી થાય નહીં બરાબર। બાકી તમે કમ્પ્યુટરની અંદર કોઈ પણ કામ છે એ કરી શકો ને, એટલે સીપીયુ ખૂબ જ જરૂરી સાધન છે બરાબર, કે જે કમ્પ્યુટરમાં ન હોય તો તમારું કમ્પ્યુટર કામ કરે નહીં। હવે સીપીયુથી કમ્પ્યુટરમાં ગાણિતિક પ્રક્રિયાઓ પણ થાય છે। સીપીયુની મદદથી તમે કમ્પ્યુટરની અંદર કંઈ પણ ગાણિતિક એટલે ગણતરીવાળી કંઈ પણ તમે ગણતરીવાળું કરતા હોય તો એ તમે સીપીયુની મદદથી કરી શકો છો। સીપીયુ તમારા કમ્પ્યુટરની અંદર છે એટલે તમે ગાણિતિક જે પ્રક્રિયા છે એ કરી શકો છો, બાકી થાય નહીં। ત્યારબાદ સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહે છે। આ ખાસ યાદ રાખવાનું કે સીપીયુ છે કમ્પ્યુટરનું મગજ છે। જેમ આપણે 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 મગજ છે એટલે આપણે મગજ દ્વારા કામ કરી છે, જો મગજ ન હોય તો આપણે વ્યવસ્થિત કામ કરી શકીએ નહીં, એવી જ રીતે કમ્પ્યુટર સીપીયુ છે એ કમ્પ્યુટરનું મગજ છે। જો કમ્પ્યુટરની અંદર ન હોય સીપીયુ તો કમ્પ્યુટર વ્યવસ્થિત કામ કરી શકે નહીં, એટલે એને સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે। ત્યારબાદ સીપીયુની શોધ કોણે કરી હતી, તો કે સીપીયુ છે સૌથી પહેલા સીપીયુ કોણે શોધ્યું હતું, તો સીપીયુની સૌથી પહેલા શોધ અમેરિકાની ઇન્ટેલ કંપનીએ કરી હતી। અમેરિકાની અંદર એક ઇન્ટેલ કંપની આવેલી છે, એને સીપીયુની શોધ કરી હતી અને અને એને જે સીપીયુની શોધ કરી એને એનું નામ પણ ઇન્ટેલ જ રાખ્યું છે બરાબર, કારણ કે ઇન્ટેલ કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું, એટલે એને જે કાંઈ પણ સીપીયુ શોધ્યું સૌથી પહેલાં એનું નામ પણ એને ઇન્ટેલ જ રાખ્યું હતું। અત્યારે ઇન્ટેલ કંપનીનું Pentium 4 પ્રોસેસર ખૂબ જ જાણીતું છે, અત્યારના ખૂબ જ વધારે ઉપયોગમાં લેવાતું હોય જે પ્રોસેસર બરાબર, તો છે Pentium 4। Pentium 4 એ પ્રોસેસરનું નામ છે। આ નામનું જે સીપીયુ છે એ ખૂબ જ અત્યારના ઉપયોગમાં લેવાય છે બરાબર, એ પણ ઇન્ટેલ કંપનીનું જ છે। તો ટૂંકમાં સીપીયુ એ કમ્પ્યુટરનું મગજ છે, એના વગર કમ્પ્યુટર કામ કરી શકે નહીં। કમ્પ્યુટરની અંદર ગાણિતિક પ્રક્રિયા પણ સીપીયુ દ્વારા જ થાય છે, અને કોણે શોધ્યું હતું, તો કે અમેરિકાની ઇન્ટેલ કંપની દ્વારા સીપીયુની શોધ કરવામાં આવી હતી। અને અત્યારના સૌથી જાણીતું પ્રોસેસર કયું છે, તો કે Pentium 4 એ સૌથી જાણીતું પ્રોસેસર છે, એ પણ ઇન્ટેલ કંપનીનું જ છે। ત્યારબાદ સાતમું મધરબોર્ડ। હવે મધરબોર્ડ, તમે બાજુમાં મધરબોર્ડનું ચિત્ર જોઈ શકો છો, જે આ મધરબોર્ડ ક્યાં ફિટ થયેલું હોય તમારા કેબિનેટની અંદર, તમે નીચે જે તમારું કેબિનેટ જોયું છે ને એની અંદર આ મધરબોર્ડ છે એ ફિટ થયેલું હોય। હવે મધરબોર્ડ પણ એક માહિતી પર પ્રક્રિયા કરવા માટેનું મુખ્ય સાધન છે।
મધરબોર્ડ પણ માહિતી પર પ્રક્રિયા કરવા માટેનું સાધન છે, એટલે કે પ્રોસેસિંગ ડિવાઇસ છે મધરબોર્ડ. તેમાં પ્રોસેસર, મેમરી, હાર્ડ ડિસ્ક, સાઉન્ડ કાર્ડ, વિડીયો કાર્ડ વગેરે બધું ફિટ છે, એ કરી શકો છો તમે. હવે જો તમને બાજુમાં મધરબોર્ડનું ચિત્ર દેખાય છે, એમાં તમને બે સફેદ કલરની ઊભી પટ્ટી દેખાય છે, એ બે પટ્ટીની અંદર તમારે મેમરી છે એ ફિટ થાય. તમે મેમરી આગળ તમે ભણી ગયા, મેમરી તમારી સ્કેલ કેવી હોય ફૂટ પટ્ટી, એવી જ મેમરી આવે. તમે એને ઊભી છે તમારે ફિટ કરવાની હોય, તમને જે બે સફેદ ઊભા લીટા દેખાય છે ત્યાં મેમરી ફિટ થાય બરાબર. ત્યારબાદ જે તમને ઊભી આખા બ્લેક કલરના રાઉન્ડ તમને જે દેખાય છે એમાં આખી એક તમને સિલ્વર કલરની એક ચોરસ દેખાય છે સિલ્વર કલરનું, એ હાર્ડ ડિસ્ક છે બરાબર. ત્યારબાદ સાઉન્ડ કાર્ડ, વિડીયો કાર્ડ વગેરે બધા સાધનો છે તમે અંદર ફિટ કરી શકો છો બરાબર. તો મધરબોર્ડની અંદર આ બધું ફિટ કરવામાં આવે છે. આથી મધરબોર્ડને મુખ્ય બોર્ડ પણ કહેવામાં આવે છે. એટલે મધરબોર્ડને મુખ્ય બોર્ડ પણ કહેવાય છે. મધરબોર્ડ, પ્રોસેસર અને મેમરી એ કમ્પ્યુટરના મુખ્ય સાધનો કહી શકાય. મધરબોર્ડ, પ્રોસેસર અને મેમરીને કમ્પ્યુટરના મુખ્ય સાધનો કહી શકાય, કારણ કે આ બધા સાધનો કમ્પ્યુટર ચલાવવા માટે જરૂરી છે. મધરબોર્ડ ન હોય તો પણ કમ્પ્યુટર વ્યવસ્થિત કામ ન કરે, પ્રોસેસર ન હોય તો પણ કમ્પ્યુટર વ્યવસ્થિત કામ ન કરે, ઉપરાંત મેમરી ન હોય તો પણ કમ્પ્યુટર કામ વ્યવસ્થિત કરી ન શકે. એટલે કમ્પ્યુટરને ચલાવવા માટે મધરબોર્ડ, પ્રોસેસર અને મેમરી આ ત્રણેય સાધન ખૂબ જ જરૂરી છે, જે કમ્પ્યુટરની અંદર હોવા જરૂરી છે બરાબર. ફરીથી એકવાર મધરબોર્ડ સમજાવી દો. મધરબોર્ડ એક માહિતી પર પ્રક્રિયા કરવાનું સાધન છે. માહિતી પર પ્રક્રિયા કરે છે એટલે એને પ્રોસેસિંગ ડિવાઇસ કહેવાય. એની અંદર તમે શું ફિટ કરી શકો, તમને ખાલી જગ્યામાં પૂછે છે. મેમરી, હાર્ડ ડિસ્ક, સાઉન્ડ કાર્ડ, વિડીયો કાર્ડ વગેરે તમે જે કાંઈ પણ ફિટ કરો છો એ ક્યાં ફિટ કર એ ક્યાં ફિટ થાય છે, તો એ સાધનો બધા મધરબોર્ડની અંદર ફિટ થાય છે. કોને મુખ્ય બોર્ડ કહે છે, તો કે મધરબોર્ડ છે એને મુખ્ય બોર્ડ કહે છે. અને કમ્પ્યુટરના અગત્યના સાધનો કયા અથવા મુખ્ય સાધનો કયા, તો કે મધરબોર્ડ, પ્રોસેસર અને મેમરી એ આ કમ્પ્યુટરના મુખ્ય સાધનો છે. હું આશા રાખું છું કે તમને આ ત્રણેય ડિવાઇસ છે આજના વ્યવસ્થિત સમજાઈ ગયા હશે. થેન્ક યુ.